જીવનમાં વકીલ તમે જોજો એવું ઈચ્છે કે તમે કોઈક ને કોઈક મુશ્કેલીમાં સપડાઈ જાઓ, ડોક્ટર એવું ઈચ્છે કે તમે માંદા પડો, મકાન માલિક એવું ઈચ્છે કે તમે કોઈ દે મકાન ઘરનું ખરીદી ન શકો, મિકેનિક છે એવું ઈચ્છે કે તમારી કાર બગડી જાય. કોઈ આપણું સારું ઈચ્છે નહીં, પણ એક ચોર છે ને એ બહુ તમારું સારું ઈચ્છે. એવું જ ઈચ્છે કે તમારી પાસે ખૂબ પૈસા હોય અને તમને ખૂબ સારી નીંદર આવે. આને કહેવાય એક ભાઈના પત્ની બજારમાંથી ઘરે આવ્યા એટલે એના પતિએ પૂછ્યું કે આવતા રહ્યા તમે? તો કે હા. તો કે ફ્રૂટ લેવા ગયા હતા, ફ્રૂટ લાવ્યા? તો કે ના ના. તો કે કેમ? એ કે ઓલું તમે જે કહેતા હતા ને, ઓલો તમારો ભાઈબંધ ધીરજ, એ ક્યાંય ન ભેગો છો એટલે મારે એના ફળ લાવવાના હતા, પણ ક્યાંય ભેગો ન છો. એટલે કયો ધીરજ? લે, તમે નથી કહેતા જયારે હોય ત્યારે કે ધીરજના ફળ મીઠા. હું એ ધીરજને ગોતતી હતી પણ ક્યાંય બજારમાં ન મળ્યો. એક ભાઈ દવાખાને દાખલ હતા, ડોક્ટર આવ્યા, તપાસ્યા, જોયું કે ભાઈ જાજુ જીવશે નહીં. ડોક્ટર મૂંઝાણા, કારણે મારે કઈ રીતે કહેવું કે તમારી આયુષ્ય હવે ઓછી છે? દર્દી પૂછ્યું કે સાહેબ કેવો રિપોર્ટ કેમ છે? ડોક્ટરે બહુ મસ્ત આઈડિયા વાપર્યો. એને કીધું કે આ વખતે તમે 84 દિવસ વાળું રિચાર્જ ન કરાવતા, ટૂંક કામ પતાવી દો. આ વખતે બુધવારે શીતળા સાચમ છે એટલે તમારે જે કોઈને મોબાઈલ ચાર્જ કરવો હોય તો મંગળવારે રાતે કરી લેવો, બુધવારે ગરમ કરાય નહીં. અને તમારે જો તમારી પત્ની સાથે ઝઘડો કરવો હોય તો રાંધણ સેટ છે જ, સાચમ થી શા માટે ગરમ કરવી? આમાં કઈ વાંધો નથી.